નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 19 આપણા પડોશી દેશો વિશે અભ્યાસ કરીશું. કે વિદ્યાર્થી મિત્રો, આપણા પડોશી દેશો કયા છે એ તમને ખબર નહીં હોય તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો જોઈએ, આપણા દેશ ભારતના પડોશી દેશો કયા કયા છે તમે જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો? નથી જાણતા કે જાણો છો? તો આપણે આજે આ પાઠમાં આપણા પડોશી દેશો કયા છે એના વિશેનો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને આ બોક્સમાં આપણા ભારતના પડોશી દેશોના નામ આપ્યા છે. હવે જોઈએ, અહીં આપેલા નકશામાં ભારતના પડોશી દેશોના નામ ખૂટતા અક્ષરો લખી પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ભારતનો નકશો આપેલો છે, ચિત્ર બતાવેલું છે, અને એની બાજુમાં જે આ ભારતના પડોશી દેશો છે એ દર્શાવેલા છે, અને અહીંયા આપણને એ પડોશી દેશનું નામ લખ્યું છે, પણ એમાં ખૂટતા અક્ષર આપણે પૂર્ણ કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નંબર 1 એમાં અફઘાનિસ્તાન. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતનો પડોશી દેશ અફઘાનિસ્તાન. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ ખૂટતા હતા અક્ષર, એ આપણે અક્ષર મૂકીને પડોશી દેશનું નામ પૂર્ણ કર્યું, અફઘાનિસ્તાન દેશ. કયો દેશ? તો અફઘાનિસ્તાન. હવે જોઈએ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો ભારતનો પડોશી દેશ ચીન દેશ. કયો? તો ચીન. તો આપણે અહીંયા પણ જે અક્ષર ખૂટતો હતો એ મૂકીને શબ્દ પૂરો કર્યો. તો કયો દેશ છે? ચીન. હવે જોઈએ નંબર 3. તો નંબર 3માં આપણા ભારતનો પડોશી દેશ કયો દર્શાવેલો છે? જુઓ, સાવ નાનો છે, તો ભૂટાન. તો જોયો ને વિદ્યાર્થી મિત્રો? હા. તો અહીંયા પણ આપણે ભૂટાનમાં જે અક્ષર ખૂટતો હતો એ અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કર્યો. તો ભૂટાન દેશ આપણા ભારતનો પડોશી દેશ છે. જોઈએ નંબર 4. તો નંબર 4 કયો છે? આ આપણા ભારતનો પડોશી દેશ નેપાળ દેશ. કયો? નેપાળ. તો અહીંયા પણ આપણે અક્ષર ખૂટતા મૂકીને શબ્દ પૂરો કર્યો, તો નેપાળ દેશ. કયો છે? નેપાળ. હવે જોઈએ નંબર 5, પાકિસ્તાન. તો પાકિસ્તાન દેશ એ પણ આપણા ભારતનો પડોશી દેશ છે. જુઓ, આ પાકિસ્તાન પડોશી દેશ દર્શાવેલો છે. જોયો ને? હા. તો આપણે પણ આમાં અક્ષર જે ખૂટતા હતા એ મૂકીને શબ્દ પૂર્ણ કર્યો અને પાકિસ્તાન શબ્દ બનાવ્યો. તો આ પાકિસ્તાન દેશ એ પણ આપણા દેશ ભારત દેશનો પડોશી દેશ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ નંબર 6. તો કયો દેશ છે? બાંગ્લાદેશ. તો જુઓ, અહીંયા બાંગ્લાદેશ દર્શાવેલો છે. જોયું ને? હા. તો આ પણ આપણા ભારતનો વિદ્યાર્થી મિત્રો પડોશી દેશ છે. નંબર 7, શ્રીલંકા દેશ. તો કયો? શ્રીલંકા. તો આ પણ આપણા ભારતનો પડોશી દેશ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ નંબર 8, મ્યાનમાર દેશ. તો આ રહ્યો મ્યાનમાર દેશ વિદ્યાર્થી મિત્રો. જોયો ને? હા. તો આ પણ આપણા ભારતનો પડોશી દેશ છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં પણ આપણે જે અક્ષર ખૂટતા હતા એ મૂકીને શબ્દ પૂર્ણ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 8 જે દેશ અહીંયા આપણા દર્શાવેલા છે આપણા ભારતના પડોશી દેશો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણા ભારતના પડોશી દેશોનો અભ્યાસ કરજો અને યાદ રાખજો. તો ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતના પડોશી દેશોના રાષ્ટ્રધ્વજોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી રાષ્ટ્રધ્વજ જે દેશનો છે તે દેશનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બોક્સમાં દેશના નામ આપ્યા છે અને નીચે રાષ્ટ્રધ્વજના ચિત્રો આપ્યા છે. તો આપણે એ ચિત્ર જોઈને ઓળખવાનું છે કે એ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર રાષ્ટ્રધ્વજનું. તો આ રાષ્ટ્રધ્વજ વિદ્યાર્થી મિત્રો કયા દેશનો છે? તો પાકિસ્તાન દેશનો છે. તો આપણે લખીશું પાકિસ્તાન. હવે જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રધ્વજનું ચિત્ર પણ તમે જુઓ.
તો જોઈએ ને, તો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે વિદ્યાર્થી મિત્રો? તો આવશે નેપાળ દેશનો. કયા દેશનો? નેપાળ. તો આપણે લખીશું નેપાળ. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રધ્વજનું ચિત્ર. તો જુઓ તમે, જોઈ ને. હા, તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે તમને ખબર છે? બાંગ્લાદેશનો. કયા દેશનો? બાંગ્લાદેશ. તો આપણે લખીશું બાંગ્લાદેશ. હવે આગળ જોઈએ રાષ્ટ્રધ્વજનું ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું ને. હા, તો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે વિદ્યાર્થી મિત્રો? તો ભૂટાન દેશનો છે. હવે આગળ જોઈએ રાષ્ટ્રધ્વજનું ચિત્ર. તો જુઓ, જોયું ને. હા, તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રધ્વજ શ્રીલંકા દેશનો છે. તો આપણે લખ્યું શ્રીલંકા. હવે જોઈએ આગળ રાષ્ટ્રધ્વજનું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, જોયું ને. હા, તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે? તો ચીન દેશનો છે. તો આપણે લખીશું ચીન. તો હવે આગળ જોઈએ રાષ્ટ્રધ્વજનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો. તો તમે જુઓ, જોયું ને. હા, તો આ રાષ્ટ્રધ્વજ વિદ્યાર્થી મિત્રો મ્યાનમાર દેશનો છે. તો આપણે લખ્યું મ્યાનમાર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રધ્વજનું ચિત્ર. તો જુઓ તમે, જોયું ને. હા, તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રધ્વજ અફઘાનિસ્તાન દેશનો છે. તો આપણે લખ્યું અફઘાનિસ્તાન. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા રાષ્ટ્રધ્વજ, અને સામે જે રાષ્ટ્રધ્વજ જે દેશનો છે એ દેશનું આપણે નામ લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો તમારે ગૃહ કાર્યમાં, અહીંયા ગૃહ કાર્યમાં પ્રશ્ન એક, એમાં તમારે આ રાષ્ટ્ર ભારતના નકશાનું ચિત્ર દોરવાની જરૂર નથી. તમારે આપણા ભારતના પડોશી દેશો એમ લખીને ક્રમમાં 1 થી 8 પડોશી દેશોના નામ લખવાના છે. અને પ્રશ્ન 2માં તમારે રાષ્ટ્રધ્વજના ચિત્ર દોરવાના નથી, પણ તમારે રાષ્ટ્રધ્વજ જોઈને સામે 1 નંબર કરીને જે દેશ આવતો એ દેશનું નામ, 2 નંબરનો રાષ્ટ્રધ્વજ જોઈને એની સામે દેશનું નામ, એમ દેશના નામ લખી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ 19 પૂરો થયો. તો ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.